नमस्कार न्यूज 18 गुजराती में आपનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યાને વાત કરીશું ગરમીની રાજ્યમાં ગરમીનો બફારો હજુ પણ યથાવત રહેશે હવામાન વિભાગની ગરમી અંગે આગાહી છે ગરમીનો પારો સ્થિર રહેશે પરંતુ બફારો વધવાનો છે કેટલાક ભાગોમાં ગરમીનો પારો એક ડિગ્રી વધી શકે છે પશ્ચિમ દિશા તરફના પવનના કારણે ભેજનું પ્રમાણ પણ વધ્યું છે તો હજુ પણ ગરમીનો પારો યથાવત રહેવાનો છે પરસેવે રેબઝેબ થવું પડશે अगले पांच दिन में टेम्परेचर में ज़्यादा गिरावट और ज़्यादा बढ़ने का कोई संभावना नहीं है रादर अगले तीन दिन में एक आध डिग्री बढ़ सकता है तीन दिन का बाद एक आध डिग्री घट सकता है जैसे अहमदाबाद देखा जाए तो अहमदाबाद अराउंड 41 डिग्री सेल्सियस रहने का संभावना है इवन गांधीनगर भी अराउंड 41 डिग्री रहने का संभावना है अहमदाबाद गांधीनगर को छोड़ के सुरेंद्रनगर में भी अराउंड 41 डिग्री नहीं तो दूसरे जगहों में टेम्परेचर काफ़ी कम है बिलो 40 कहीं कहीं बहुत सारे जगहों में बिलो 40 डिग्री सेल्सियस है और टेम्परेचर अभी पूरे गुजरात स्टेट में देखा जाए तो नॉर्मल टू बिलो नॉर्मल टेम्परेचर प्रिवेल हो रहा है अरे हमें बात करी शू प्राचीन वर्षा विज्ञान विषय शू कहूं अंबालाल पटेले तो हवामान चौमासा अंगे आगाहियों थी जानिता अंबालाल पटेल नी आखरे आगाही छे अने अनुमान केवी रीते करे छे आखरे अंबालाल पटेल नी शू छे टेक्निक आखरे अंबालाल पटेल कया मापदंडों ना आधारे आगाही करे छे न्यूज 18 गुजराती पर अंबालाल पटेले ज पोतानी टेक्निक नी बात करी छे प्राचीन वर्षा विज्ञान ना आधारे अंबालाल पटेले चौमासानुं अनुमान कर्युं आम तो चौमासु केवु रहेशे तेनी केटलीक मान्यता छे ઓળીની જાર અખાત્રીજ નવો પવન તેના પરથી વર્તારો થતો હોય છે તેમજ આપણે ત્યાં ટીટોળી ઈંડા મૂકે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનો પણ અંદાજ લગાવવામાં આવે છે અને આ માન્યતાઓ પ્રખ્યાત પણ છે પરંતુ ટીટોળી સિવાય પણ બીજી એવી કેટલીક માન્યતાઓ છે જેના આધારે ચોમાસાના વરસાદનું તારણ કાઢવામાં આવે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવી જ કેટલીક માન્યતા અને તેની પાછળના કારણો અંગે વિગતવાર વાત કરી અને તેમના મતે પાનખર ઋતુમાં ઝાડના પાંદડા અડધા ખરે અને અડધા ન ખરે તો ચોમાસું નબળું રહી શકે છે જો ચોમાસાની આસપાસ વડના ઝાડની બખોલમાં કરોડિયા જાળા બનાવે તો ચોમાસામાં યોગ્ય વરસાદ પડવાની સંભાવના ઘટી શકે છે એટલે કે ચોમાસું નબળું રહી શકે છે વળી ખીજડાનું ઝાડ વધારે પડતું ફૂલે ફાલે તો પણ ચોમાસામાં બરાબર વરસાદ પડતો નથી ખીજડાના પાન ખરી જવા જોઈએ ખીજડો હવામાંથી ભેજ ખેંચે છે અને એવામાં જો એના પાંદડા ખરી પડે તો ખીજડાએ હવામાંથી ભેજ વધારે ખેંચી લીધો એવું માની શકાય સાથે જ વડની વળવાઈઓ ફૂટે અને વેંત સવા વેંતની થાય અને એ સુકાય નહીં ત્યાં સુધી ચોમાસું શરૂ થઈ જાય છે હજુ વડમાં વળવાઈઓ ફૂટી નથી અને જેમ ચોમાસું નજીક આવશે તેમ વળવાઈઓ ફૂટવાનું પણ શરૂ થશે જો ઝાડના પાંદડા ખરી જાય અને કૂંપળો આવે અને બરાબર અડધા પાંદડા ખરે અને અડધા પાંદડા ન ખરે તો ચોમાસું બરાબર આવે નહીં ચોમાસાના ઋતુમાં જે મોટા ઝાડ છે વડ જેવા ઝાડ કે એવા મોટા ઝાડને બખોલમાં કે તેના ખાચા ખૂચામાં જો કરોડિયા ઝાડા બનાવે તો વરસાદ બરાબર આવે નહીં જો ખીજડો જે છે એ ખીજડો વધારે ફાલે ફૂલે તો પણ વરસાદ સારો આવે નહીં ખીજડો જે છે એના પાન ખરી જવા જોઈએ કારણ કે ખીજડો જે છે એ રેસ્પિરેટરી વનસ્પતિ છે હવામાંથી ભેજ લે છે એ લોકો પાંદડા ખરી જાય તો એ હવામાંથી ભેજ વધારે લીધો એવું ગણી શકાય આ ભેજ માટે વડની વળવાઈઓ મુખ્ય છે જો વડની વળવાઈઓ દોઢ વ્યાજ સવા વ્યાજ જેટલી થાય અને બરાબર સુકાય નહીં તો ચોમાસું જરા એ વખતે શરૂ થઈ જતો હોય છે કારણ કે આ બધું છે એ ભેજ માપક વસ્તુઓ છે એટલે ભેજ ગાયકમાં વડની વળવાઈઓ હજુ ફૂટવામાં લગભગ નહીં હોય પણ જેમ જેમ ભેજ વધતો જશે તેમ તેમ વડની વળવાઈઓ પણ ફૂટશે એટલે આ જે છે એ દાર્શનિક જે બેરોમીટર છે હવામાનમાં ભેજ માપવાનું એ કુદરતી હવામાન કુદરતી રીતે બરાબર માપી શકાય તેમ છે કરોડિયા ઘરમાં જાળા બાંધવા માટે અને
ઝાડના બખોલમાં જો જે કરેલા ઝાડા બાંધવે તો વરસાદ જે છે એ બરાબર આવે નહીં. લીમડાની લીંબુ જો ગરી જાય પછી વરસાદ આવતો હોય છે. જો લીમડાની લીંબુ જો અડધી લીંબુ જો ગરી જાય અડધી નીચે આવી જાય પડી જાય તો પણ વરસાદમાં ખાડા ખરબચડાવાળું વરસ રહેતું હોય છે. એટલે આ જે વનસ્પતિ છે એને નવો ફાલ આવવો જોઈએ, નવા ફળફૂલ ખીલવા જોઈએ તો ચોમાસું સારું આવે. અને વાત